સમય થયો છે હેડલાઇન્સ નો, જોઈએ આજની હેડલાઇન્સ. ગુજરાતના નવસારીમાં ગત રાત્રિથી અવિરત વરસાદના કારણે પાણી ભરાયા હતા. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે શહેરની તમામ શાળા કોલેજોમાં રજાનો આદેશ આપ્યો છે. અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો તાજો સમૂહ શ્રીનગરના પંથા ચોક બેઝ કેમ્પથી બાલતાલ અને હેલગામ માર્ગો થઈને પવિત્ર અમરનાથ ગુફા માટે રવાના થયો. ઈએએમ ડોક્ટર એસ જયશંકરે દિલ્હીમાં જાપાનના વિદેશ પ્રધાન યોશિમાસા હયાશી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી. ડાંગ જિલ્લામાં પડી રહેલ વરસાદને પગલે આહવા સાપુતારા માર્ગ પર આવેલ શિવ ધોધ તથા ગીર ધોધ રૌદ્ર સ્વરૂપે જોવા મળ્યા. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં સંભવિત પૂર અને ચક્રવાત જેવી આપત્તિને પહોંચી વળવા માટે મોક કવાયતનું કરાયું આયોજન. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કન્જક્ટિવાઇટીસના કેસો સામે આવતા કોટેજ હોસ્પિટલના આંખના સર્જને બચવા માટેના ઉપાયો જણાવ્યા. કોટેજ હોસ્પિટલના ડોક્ટર ખ્યાતિબેન કેશવાએ આંખમાં ફેલાઈ રહેલ કન્જક્ટિવાઇટીસની માહિતી આપી છે. વરસાદને લઈને દક્ષિણ ગુજરાત માથે આગામી 24 કલાકમાં ભારે હોય તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. આજે 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. મુસ્લિમ બિરાદરોના મોહરમ તહેવાર અનુસંધાને તાજિયાના રૂટ ઉપર મોરબી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે.